કે રિઝન ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું 72.2નો પ્રશ્ન ક્રમાંક 2. એમાં તમને શું કીધું છે, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તમને અભી સુધી એવું આવતું હતું કે શૂન્યો શોધો, એનો સરવાળોનો ગુણાકાર વચ્ચેનો સંબંધ મેળવો. હવે આ પ્રશ્નમાં તમને એવું આપી દીધેલું છે કે આ શૂન્યનો સરવાળો છે અને આ સંખ્યા છે શૂન્યનો ગુણાકાર છે, તો આના ઉપરથી તમારે બહુપદી બનાવવાની છે. બહુ ઇઝી છે. ઓકે, તો પહેલામાં પહેલું આપણે શું કરીશું, તેનું જે પ્રમાણિત સ્વરૂપ હોય છે એ જ લખી લેવાનું, કે જેથી કરીને તમને ઇઝી થઈ જાય. ઓકે, ધારો કે દ્વિઘાત બહુપદી એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી છે. ઓકે, અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે. ઓકે, અહીં આપણને આપેલું શું છે, આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4. કહેવાનો મતલબ શું છે, બે શૂન્યોનો સરવાળો 1/4 એવું જવાબ આપ્યો છે. તો સૂત્ર શું હતું શૂન્યનો સરવાળો, -b/a. શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું છે, આલ્ફા ગુણ્યા બીટા. તમને કેટલું આપેલું છે, -1. તો એનું સૂત્ર શું હતું, c/a. તો -1 ક્યારે આવે, આપણને એ આપેલો છે, તો એ અહીં મૂકીએ એની વેલ્યુ 4, કેમ કે એ અહીંથી મળી ગયો, આલ્ફા પ્લસ બીટા 1/4. ઓકે, એ સરવાળો છે, સરવાળોનું સૂત્ર શું હતું આપણું, -b/a. જો એ બરાબર 4 આવે તો બીજા ગુણાકારમાં પણ એ બરાબર 4 જ આવવાનો. ઓકે, તો જો એ બરાબર 4 હોય તો સી બરાબર પણ શું થઈ જાય, આ 4 જ થઈ જાય. ઓકે, તો -4/4 હોય તો જવાબ શું આવે, -1 આવે. ઓકે, તો આ શું થયું, તમારો ગુણાકાર આવ્યો, આ શું આવ્યો, તમારો સરવાળો આવ્યો. ઓકે, અહીંથી તમને એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત ત્રણેય મળી ગઈ. હવે તમારે એ બી સીની કિંમતો પ્રમાણિત સ્વરૂપમાં ખાલી ગોઠવવાની છે, કે p(x) બરાબર, પ્રમાણિત સ્વરૂપ શું છે, આર્યું એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો આપણી બહુપદી શું થશે, હવે એની જગ્યાએ મૂકો 4, બીની જગ્યાએ મૂકો -x, સીની જગ્યાએ મૂકો -4. તો આપણને શું મળી ગઈ, બહુપદી. સમજ પડી. બીજો એક્ઝામ્પલ જોઈએ, બહુ ઇઝી છે, ખાલી નોર્મલ તમારે થોડું ધ્યાન આપવાનું છે, બાકી એકદમ સહેલું છે. પહેલામાં પહેલું શું કરીશું, પ્રમાણે સ્વરૂપ લખીશું, કે ધારો કે દ્વિઘાત બહુપદી ax² + bx + c છે. ઓકે, પછી શું કરીશું, એના શૂન્યો કયા છે, અને તેના શૂન્યો આલ્ફા અને બીટા છે. જે આપણે શૂન્યો શોધતા હતા ને એક્સ બરાબર, અને બે જવાબ આવતા હતા, જે રીતે અહીં છે જ શૂન્યો આપણે શોધતા હતા, એક્સ બરાબર 1 આવ્યું, એક્સ બરાબર આ જે શૂન્યો આવ્યા, કે એ શૂન્ય આપણને આપી દીધેલા છે, જે શું છે, આલ્ફા અને બીટા છે. તો પેલા સરવાળા માટેનું શું છે, આલ્ફા પ્લસ બીટા બરાબર આપેલું છે વર્ગમૂળ 2, અને આલ્ફા ગુણાકાર શું આપ્યું છે, આલ્ફા બીટાનું 1/3. ઓકે, અહીં સરવાળામાં ખાલી તમને 2 જ આપેલું છે. ઓકે, અને ગુણાકારમાં તમને શું આપેલું છે, 1/3. તો આપણે અહીંથી આપણને એ મળી જશે. તો ગુણાકારનું સૂત્ર શું હતું, c/a. જો ડાયરેક્ટ સી મળી ગયો 1, અને એ શું આવ્યો, 3. હવે આપણે અહીં જોઈએ તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું હતું, -b/a. એ જો નીચે 3 હોય તો ઉપર બી 3 હોવો જ જોઈએ, તો 3 કેન્સલ થાય તો વર્ગમૂળ 2 આવે ને, અને આગળ નિશાની માઇનસ. ઓકે, તો જો માઇનસ નિશાની હોય તો બી શું આવે આપણું,
माइनस त्रण माइनस त्रण गुणिया वर्गमूल बे ओके तो आप शू मिली गय बी मिली गय अँ थी आ बी हे सी तमने अँ थी डायरेक्ट मिली गय अने ए तमने अँ थी डायरेक्ट मिली गय तो लखी देनू ए बराबर त्रण बी बराबर माइनस त्रण वर्गमूल बे अने सी बराबर मिलो एक तो डायरेक्ट हवे किंमत मूको शू थशे एनी जगह त्रण एक्स नो वर्ग माइनस त्रण वर्गमूल बे एक्स वत्ता एक आपणे शू आई बहुपदी आई बराबर चलो तीजो एक्जाम्पल जोईए શું છે ત્રીજો એક્ઝામ્પલ છે તમારો ઝીરો વર્ગમૂળ પાંચ ઓકે તો પાછું એને સરખાઈશું પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી માટે શૂન્ય શું છે આલ્ફા અને બીટા હોય તો તો પેલું આલ્ફા પ્લસ બીટા બરાબર શું આપેલું છે ઝીરો ચલો અહીંથી આપણને કશું નહીં મળવાનું આલ્ફા ગુણ્યા બીટામાં ચેક કરીએ તો માઇનસ વર્ગમૂળ પાંચ છેદમાં કશું ના હોય તો શું હોય એક તો આલ્ફા ગુણ્યા બીટા એટલે કે ગુણાકારનું સૂત્ર શું છે સીના છેદમાં એ તો સી મળી ગયો આપણને શું મળ્યું વર્ગમૂળ પાંચ એ પણ મળી ગયો એક જો અહીં એક એ એક હોય તો અહીં પણ શું હોય એક એક જ જોવાનો ઓકે અને બી તમારું શું આવશે એ આવશે ઝીરો તો આની બહુપદી કેવી રીતે બનશે પી ઓફ એક્સ બરાબર આપણને એ આપેલો છે ઓકે એક્સ સ્ક્વેર પ્લસ બી નહીં એટલે ઝીરો એક્સ અને સી છે એટલે વર્ગમૂળ પાંચ આ શું થઈ ગઈ આપણી બહુપદી બરાબર તો અને હજુ સિમ્પલ સોલ્વ કરવું હોય તો શું થાય એક્સનો વર્ગ વત્તા વર્ગમૂળ પાંચ આ રીતે પણ તમે લખી શકો છો ઓકે ચોથો એક્ઝામ્પલ છે કે એક અને એક બે જ વસ્તુ આપેલી છે તો આપણે એને ધારી લઈશું પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ પ્લસ સી માટે શૂન્ય શું હશે તો આલ્ફા અને બીટા હોય તો પહેલાં પ્લસ માટે પછી માઇનસ માટે સોરી ગુણાકાર માટે તો પ્લસ માટે શું છે એક જવાબ આપેલો છે અને ગુણાકાર માટે પણ એક તો શું હશે સૂત્રનું માઇનસ બી અપોન એ છે આનું પણ સી અપોન એ છે તો આના છેદમાં એક હોવો જોઈએ કેમ કે એકલો એક ના હોય ઓકે તો અહીંથી તમને એ શું કે એ કેટલો મળશે એક બી કેટલો બનશે માઇનસ એક સામેની વેલ્યુ લઈ લેવાની સી મળશે તમને એક જો એ આવ્યો એક માઇનસ એક અને એક ઓકે તો આ રીતે તમને એ બી સી મળી ગયા ડાયરેક્ટ કિંમત મૂકો બહુપદીમાં એની જગ્યાએ એક એટલે એક્સ સ્ક્વેર બીની જગ્યાએ માઇનસ એક તો માઇનસ એક્સ પ્લસ એક શું આવ્યું તમારું જવાબ હવે પાંચમો દાખલો એક્ઝામ્પલ નંબર પાંચ શું છે માઇનસ એકના છેદમાં ચાર પછી છે એકના છેદમાં ચાર ગુણાકાર એકના છેદમાં ચાર છે અને સરવાળો છે માઇનસ એકના છેદમાં ચાર તો પાછું આપણે ધરી લઈશું કે પી ઓફ એક્સ બરાબર સીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા આલ્ફા ગુણ્યા બીટા તો આનું સૂત્ર શું છે માઇનસ બીના છેદમાં એ આનું સૂત્ર છે સીના છેદમાં એ સરવાળાની વેલ્યુ શું આપી છે માઇનસ એકના છેદમાં ચાર ગુણાકારની વેલ્યુ છે એકના છેદમાં ચાર તો તમને અહીંથી ડાયરેક્ટ ઇઝીલી દેખાય જ છે કે એ બરાબર શું થઈ જશે ચાર મળશે બરાબર બી બરાબર શું આવે છે માઇનસ એક સી બરાબર આવે છે એક
तो डायरेक्ट बहुपदी में किंमत मूकी शू थे मूकी जो पे एक स्क्वेर प्लस बी एक्स प्लस सी तो ए जगह किंमत मूको तो चार एक्स नो वर्ग बी जगह शू थे माइनस एक एक्स प्लस एक तो आ रीते ते सॉल्व कर सको ओके અને લાસ્ટ વન છે છઠ્ઠો કે ચાર અને એક તમને સરવાળો ચાર આપેલો છે ગુણાકાર છે તમારો એક તો પાછું સરખાઈશું પી ઓફ એક્સ બરાબર કે જો રીત બધાની સરખી જ રાખજો તો જેથી કરીને તમને એક્ઝામમાં બહુ ઇઝી પડશે તૈયારી કરવા માટે તો આલ્ફા પ્લસ બીટા બરાબર અને આલ્ફા ક્રોસ બીટા બરાબર તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ અને આપણી પાસે કિંમત શું છે ખાલી ચાર ચલો આલ્ફા ક્રોસ બીટાનું સી છેદમાં એ અને આપણી પાસે કિંમત છે ખાલી એક તો કેમને કરીશું એક છે એટલે એના છેદમાં એક હોવો જ જોઈએ કેમ કે ખાલી કોઈ વસ્તુ હોય ને જો અહીં એક હોય તો ચારના છેદમાં પણ એક હોવો જ જોઈએ ઓકે તો આ રીતે તમને એની કિંમત એક મળશે બીની કિંમત માઇનસ જે છે ચાર મળશે અને સીની કિંમત જે છે એ મળશે એક આ રીતે તમને બહુપદી શું બનશે આપણી પ્રમાણિત સ્વરૂપમાં મૂકીશું એની જગ્યાએ એક મૂકો તો એક્સનો વર્ગ બીની જગ્યાએ માઇનસ ચાર મૂકો તો માઇનસ ચાર એક્સ અને સીની જગ્યાએ મૂકો એક તો આ રીતે તમે શૂન્યોના ઉપરથી એમનું બહુપદી શોધી શકાશે આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે અને ગમ્યું પણ હશે અને તમારું બેઝિક કોન્સેપ્ટ પણ ક્લિયર થયો છે કે એમનું આપણે શૂન્યના ગુણાકાર અને સરવાળા પરથી શોધી શકાય છે ઓકે જો વિડીયોમાં ના ખબર પડી હોય એ કંઈ એક્ઝામ્પલમાં ના ખબર પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એના વિશે મને પૂછી શકો છો.